છોટાઉદેપુર જિલ્લા સેવા સદનમાં ફરજ બજાવતા આઉટસોર્સ કરાર આધારિત અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ સાંસદ સભ્ય ગીતાબેન રાઠવા અને વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. રાજ્યમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતી જાય છે તેમ તેમ વિવિધ વિભાગના કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્નોના ઉકેલ માટેનું આંદોલન વધુ તેજ બનતું જાય છે. એક વિભાગના કર્મચારીઓનો ઉકેલ આવે કે બીજા વિભાગના કર્મચારીઓ પડતર પ્રશ્નો બાબતે વિરોધ પ્રદર્શન થતા સરકારને એક સંસ્થા તીર તૂટે તેવો ઘાટ ઘડાઈ રહ્યો છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લા સેવા સદનમાં ફરજ બજાવતા વિવિધ વિભાગના આઉટસોર્સ કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓએ 11 માસ કરાર આધારિત કોન્ટ્રાક્ટ અને ફિક્સ પગાર અને આઉટસોર્સ નીતિ દ્વારા કર્મચારીઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે. 4 એપ્રિલ 2010 થી વર્ગ 4 ની કાયમી ભરતી કરી આર્થિક સહાય થવાના સપના પણ ચકનાચૂર થયા છે. કર્મચારીઓ શોષણ અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહિત આપતી નીતિઓ નાબૂદ કરી કર્મચારીઓને કાયમ કરવાની વારંવાર રજૂઆત કરવા છતાં કર્મચારીઓ શોષણ અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપતી નીતિઓને નાબૂદ કરી કર્મચારીઓને કાયમી કરવાની વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા કોઈ હકારાત્મક નિર્ણય નહીં આવતા આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાની જાહેરાત કરવામાં આવી હતી. આઉટસોર્સ કોન્ટ્રાક્ટ બેઝ અને કરાર આધારિત કર્મચારીઓ જિલ્લા સેવા સદન ખાતે ભેગા મળી સાંસદ ગીતાબેન રાઠવા તેમજ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા સમક્ષ કર્મચારીઓએ પોતાની વ્યથા રજૂ કરી હતી અને માંગણીઓ વહેલી તકે પૂરી કરવા સાથ સહકાર આપવાની વિનંતી પણ કરવામાં આવી હતી. આપેલા આવેદન પત્રમાં એમ પણ જણાવાયું છે કે માંગણીઓ વહેલી તકે નહીં સંતોષવામાં આવે તો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી કામગીરી ઠપ કરી દેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. એવી છે સરકારશ્રીને આજ રોજ અમે સાંસદ શ્રી ગીતાબેન રાઠવાને અમે આવેદનપત્ર આપ્યું છે. ગઈકાલે અમે કલેક્ટર મેડમને પણ આવેદનપત્ર આપ્યું છે. આજ રોજ અમારી એવી રજૂઆત છે કે સરકારને કે આઉટસોર્સ સિસ્ટમ બંધ કરે અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ પણ બંધ કરે. જે અમારી જે સરકારને એક માંગ છે કે જે 4/4/2010 થી જે ભરતી બંધ કરી છે એ ભરતીને ચાલુ કરે. એ પછી સરકારે જે અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર અમે અત્યારે જે નોકરી કરી છે એ નોકરીની અંદર અમને કાયમી ભરતી કરી શકે એ બદલની અમારી માંગ છે અને એ અમે રજૂઆત અમે કલેક્ટર મેડમ અને પ્લસ ગીતાબેન રાઠવાને પણ અમે જાણ કરેલ છે. આયોજન અમારે એ છે કે આજથી અમારે અચોક્કસ મુદતની હડતાલ પર અમે જઈ રહ્યા છે. જ્યાં સુધી અમારો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે હડતાલ પર રહીશું. અમારી રજૂઆત એ છે કે અમને આઉટસોર્સિંગ પ્રથા બંધ કરો, કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરો અને અમને જે પગારમાં બિન અન્યાય કરે છે તેનું વળતર અમને પૂરેપૂરું મળવું જોઈએ એ અમારી માંગ છે. કોકને 7 મળે છે, કોકને 8 ને 9, બસ આનાથી આગળ કોઈનો પગાર વધતો નથી. મેડમ બીજી રજૂઆત એવી છે કે જે સરકારે જે 2010 થી જે ભરતી નથી કરી એ ભરતી ચાલુ કરે પ્લસ અને અત્યારે જે કોન્ટ્રાક્ટમાં જે કંપની દ્વારા જે પગારો જે આપવામાં આવે છે જે મળવા પાત્ર છે એના કરતાં પણ બહુ નહિવત લઘુત્તમ પગાર અમને આપવામાં આવે છે. પછી 24 કલાકમાંથી કોઈ કોર્ટમાં ગયા છે કાયમ કરો અમને એજન્સી પગાર આપે છે. પણ મેડમ એજન્સી અહીંયાથી પૂરું લે છે.